નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ખાસ અગત્યનું કહી શકાય એવો વિડીયો છે. એટલા માટે કે મોટાભાગના વિદ્યાર્થીઓને જ્યારે આજ્ઞાર્થ વાક્ય રચનાનું ઇન્ડાયરેક્ટ કરવાનું થાય ને ત્યારે કંઈક ભૂલ કરી બેસે, અને આ ભૂલ શું કામ કરી બેસે એ સમજવા માટે આ વિડીયો છેક સુધી જોવાનો છે. વાક્યમાં જેવો ભાવ હોય ને એવું આરવી મુકાય. વાક્યના અંતમાં હું તમને એક વાક્ય આપીશ, સોરી વિડીયોના અંતમાં હું તમને એક વાક્ય આપીશ, એ વાક્યનો તમારા કોમેન્ટ બોક્સની અંદર ઇન્ડાયરેક્ટ કેવી રીતે થાય એ જણાવવાનું રહેશે. સાથે સાથે છેક સુધીની ઇન્ફોર્મેશન છે આ વિડીયોની અંદર તમને મળી રહેશે, એટલે અગિયાર વાક્ય રચનામાં પછી ક્યારેય ભૂલ થશે નહીં. તો કેવી રીતે થાય જોઈ લઈએ. શું વપરાય એટલે કે આરવી છે એ કેવું વપરાય, તો આરવી છે એ વાક્યના ભાવ પ્રમાણે વપરાય. તો કેવો ભાવ હોય એ હમણાં પીડીએફ દ્વારા જોઈશું. એ ઉપરાંત સંયોજક છે એ શું વપરાય, તો કે હકાર વાક્ય રચના હોય તો સંયોજક તરીકે ટુ વપરાય, અને નકાર હોય બરોબર તો ડોન્ટનું શું થઈ જાય, તો કે નોટ ટુ વપરાય. આટલું ખાસ યાદ રાખવાનું છે. તો આટલું યાદ રહી ગયું એટલે વાક્ય રચના તમને આવડી જ જશે, પરંતુ અહીંયા વાક્યના ભાવ પ્રમાણે જે આરવી મુકાય ને એ મસ્ત છે, અને જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. તો જોઈએ જ લઈએ, જોશો તો ખ્યાલ આવી જશે એવી વાત જ શું કામ. શું છે તો કે વાક્યનો ભાવ હોય ને એ પ્રમાણે તમારે શું કરવાનું હોય, સેઈ ટુને બદલે શબ્દ મૂકવાનો છે. હવે વાક્યમાં જો વિનંતી રહેલી હોય તો શું કરવાનું હોય, તો કે સેઈ ટુનું રિક્વેસ્ટેડ, હુકમ આદેશ કે અનિવાર્ય ફરજ હોય તો કમાન્ડેડ ઓર ઓર્ડર્ડ, સલાહનો ભાવ હોય તો શું કરવાનું હોય, એડવાઇઝડ મૂકવાનું છે, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ મૂકવાનું છે, સૂચનાનો ભાવ હોય કોઈ તમને સૂચના આપતો હોય તો ઇન્સ્ટ્રક્ટેડ મૂકવાનું છે, ચેતવણીનો ભાવ હોય તો વોર્ન મૂકવાનું છે. અને આજીજી મિત્રો, બોલનારને સાંભળનાર જો હશે ત્યારે જ તમને ખબર પડશે કે કેવો ભાવ છે. તો આજીજીનો ભાવ હોય તો અર્ધ મૂકવાનું છે. ભિખારી તમને કહેશે કે મહેરબાની કરીને મને પૈસા આપો ને, તો અને એક નોકર છે એ માલિકને કહેશે મને પૈસા આપો, તો એકમાં વિનંતી થઈ ને એકમાં આજીજી થઈ, કારણ કે એક હકથી માગી રહ્યો છે, જ્યારે બીજો છે એ બે ત્રણ વખત કહેશે કે આપો ને આપો ને, મજબૂરી વસ્ત જ્યારે દેખાય ત્યારે અર્ધ જેવો થશે બરોબર. વાક્યમાં રહેલો પ્લીઝ જેવો શબ્દ હોય તો એ પ્લીઝ શબ્દ નીકળી જાય છે. આટલો ખાસ યાદ રાખવાનો છે. મેં કીધું એમ બાકી સંયોજક તરીકે ટુ, અને ડોન્ટવાળી વાક્ય રચના એટલે કે નકાર વાક્ય રચના હોય તો નોટ ટુ મુકાય. એનાથી નહીં હવે આગળ સમજીએ જ તો વધારે મજા આવી જાય. ઓકે, પહેલું ક્વેશ્ચન છે, વાક્ય આપણા માટે ક્વેશ્ચન બની રહેશે બરોબર. શું કહે, સર સે ટુ સ્ટુડન્ટ શો મી યોર હોમવર્ક. હવે સરે વિદ્યાર્થીને શું ન કરી હોય, તો કે સરે વિદ્યાર્થીઓને હંમેશા હુકમ કર્યો હોય, વિનંતી ન કરી હોય તો સર ઓલ્ડર્ડ સ્ટુડન્ટ. વાક્ય રચના હકાર છે તો સંયોજક તરીકે શું મૂક્યું, ટુ. સો સર એના માટે મી કહે છે તો તમારા માટે શું થશે, હિમ. યોર હોમવર્ક એટલે કોની વાત છે, વિદ્યાર્થીઓનું, તો આપણા માટે તેઓનું થશે એટલે ધેર હોમવર્ક. બીજું વાક્ય જોઈએ, સર સેડ ટુ સ્ટુડન્ટ્સ, સરે વિદ્યાર્થીઓને કહ્યું, તો અહીં સેડ ટુ અને અંદરનું વાક્ય જોશો ઇન્વર્ટેડ કોમાની અંદરનું, તો બી રેગ્યુલર શું આપી છે, સલાહ આપી છે, તો સલાહનો ભાવ હોય તો, અથવા તો આપણે કહીએ કે સૂચનનો ભાવ હોય તો એડવાઇઝડ કહેવાય. નિયમિત બનો, વાક્ય રચના હકાર છે, સંયોજક તરીકે ટુ. તેમ છે ધ સ્ટુડન્ટ સેડ ટુ સર, ધ સ્ટુડન્ટ સેડ ટુ સર, વિદ્યાર્થીએ સરને કીધું, પ્લીઝ ફરગીવ મી, મહેરબાની કરીને મને માફ કરો. હવે વિદ્યાર્થી છે એ સરને શું કરે છે, રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ જેવો શબ્દ નીકળી જાય બરોબર, અને ફરગીવની આગળ સંયોજક તરીકે શું લાગી ગયું, ટુ. વિદ્યાર્થી એના માટે હિમ, અને માન લો કાંઈ કોઈ લેડી સ્ટુડન્ટ હોત તો હર શબ્દ પણ વાપરી શકાત બરોબર, મીનું સાંભળનારના આધારે આપણે હિમ અથવા તો હર કરી શકીએ. ધેન છે ડોક્ટર સેડ ટુ હિમ, ડૉક્ટરે તેને કહ્યું, ટેક મેડિસિન ઓન ટાઈમ. તો ડૉક્ટર છે એ પેશન્ટને શું આપે, એડવાઇઝ, તો એડવાઇઝ આવી ગયું હિમ, સંયોજક તરીકે ટુ, કારણ કે વાક્ય રચના અહીં જોશો તો કેવી છે, તો કે હકાર છે, ટુ ટેક મેડિસિન ઓન ટાઈમ, ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા અને વાક્ય રચના ઇન્ડાયરેક્ટમાં ફેરવાઈ ગઈ. ફિફ્થ છે, માય ફાધર સેડ ટુ મી, મારા પિતાએ મને કહ્યું, ડોન્ટ વેસ્ટ યોર પ્રેસિયસ ટાઈમ, તારો કિંમતી અથવા તો અમૂલ્ય સમય છે એને વેડફ નહીં. તો ફાધરે શું આપી છે, સલાહ આપી છે. અહીં કોઈક વસ્તુ તમને લઈ આવવાનું કીધું હોત તો હુકમનો ભાવ થાત, પરંતુ આમાં તો સલાહનો ભાવ છે, એડવાઇઝડ મી. હવે વાક્ય રચના ડોન્ટ છે તો એનું સંયોજક શું થશે,
not to waste. હવે મને મારા માટે મારા પિતાએ યોર શબ્દ વાપર્યો તો મારા માટે શું થશે? માય પ્રેશિયસ ટાઈમનું, પ્રેશિયસ ટાઈમ કેટલું સિમ્પલ છે. તમે જુઓ એક વખત ખાલી આટલું ખાલી જોશો તો તમને આખો અંદાજ આવી જશે કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે એ અત્યાર સુધી આપણે ખોટું માની રહ્યા હતા કે અઘરું છે. એકદમ સહેલું છે. પોલીસ સેડ ટુ મી ડોન્ટ પાર્ક યોર કાર ઇન નોન પાર્કિંગ ઝોન. પોલીસે મને શું આપી હોય? સૂચના આપી હોય કે નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરતા નહીં. હવે જો સૂચનાનો ભાવ હોય તો આપણે કીધું હતું એમ ઇન્સ્ટ્રક્ટેડ ડોન્ટ છે એનું શું થયું? નોટ ટુ પાર્ક. પોલીસે મારા માટે યોર કાર કીધું તો મારા માટે માય કાર ઇન નોન પાર્કિંગ ઝોનનું નોન પાર્કિંગ ઝોન. ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા, વાક્ય ઇનડાયરેક્ટમાં ફેરવાઈ ગયું. અમિત સેડ ટુ સુમિત. અમિતે સુમિતને કહ્યું સીટ સાયલન્ટલી ઓર ગો આઉટ. શાંતિથી બેસ અથવા તો બહાર જા. તો ઇન્સ્ટ્રક્શન છે, વાક્યરચના હકાર છે, સંયોજક તરીકે ટુ મુકાયું, બાકીનું સર્વનામમાં કોઈ ફેરફાર, સર્વનામ જ નથી એટલે ફેરફાર તો થવાનો નથી. તેમ છે મોન્ટુ સેડ ટુ પિન ટુ ટેક રેસ્ટ નાવ. બરોબર, તો એ પ્રમાણે તમારે ચાલુ જવાનું, એડવાઇઝનો ભાવ છે. પ્રિન્સ સેડ ટુ અભી ડોન્ટ ટચ માય ફોન. તો વોર્નિંગ આપી દીધી છે તો વોર્નિંગ પ્રમાણે જોવાનું. ડોન્ટ છે તો નોટ ટુ. તેમ છે ધ બેગર સેડ ટુ ધ શોપકીપર. બેગર છે, ભિખારી છે, પ્લીઝ ગીવ મી અ રૂપી. પ્લીઝ બે વખત પ્લીઝ પ્લીઝ શું થયો? અર્ધ ભાવ થયો, અથવા તો આપણે કહીએ તો શું થયો? આજીજીનો ભાવ થયો. પ્લીઝ જેવો શબ્દ નીકળી જાય ટુ ગીવ, હવે એ પુરુષ હશે ભિખારી. તો હિમ જો એ લેડીઝ હશે તો હર. અહીં અમે શું વાપર્યું છે? હિઝ વાપરેલો છે. તો હિઝ ઓર હર તમે વાપરી શકો. તો તમને જોતા જ ખ્યાલ આવી જશે કે આનાથી સહેલું કાંઈ હોય જ નહીં. છતાં હું એક વાક્ય આપું છું જેને તમારે કોમેન્ટ બોક્સની અંદર શું કરવાનું છે? ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. શી સેડ ટુ હર હસબન્ડ ટેક મી. સારું મસ્ત લખીએ, તમે સારો મન આમ મજા આવી જાય એવું. બ્રિંગ મી અ ચોકલેટ. મને એક ચોકલેટ લઈ આવી દો. બ્રિંગ મી અ ચોકલેટ. ખ્યાલ આવી જ ગયો હશે એટલા માટે હવે આમ થોડુંક મેં નીચે લખી શકતો હતો પણ મેં લખ્યું નથી. બરાબર, છતાં તમને જ્યારે થાય, અથવા તો બ્રિંગ અ ચોકલેટ ફોર મી આવું પણ કહી શકાય. બરાબર, મારા માટે ચોકલેટ લઈ આવો. તો આનું તમારે ઇન્ડાયરેક્ટમાં રૂપાંતર કરી અને કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. આઈ હોપ કે તમે બધા જ આ વિડીયોને સમજી અને જવાબ આપશો તેવી અપેક્ષા સાથે. અસ્તુ.